नमस्कार। आज आपने यूनिट नंबर 3 एकाउंटिंग 3 में आप आगळना वीडियो में थीअरी समझा था। आज क्रमशः दाखलाओं की शुरुआत करिए। प्रथम जो है दाखला क्रम नंबर 1, आराम ट्रावेलर्स तेमनी किलोमीटर दीठ पड़तर आपने शोधवानी कीधी, तमने रकम मळेली छे। दाखला क्रम नंबर 1 थोड़ी विगत झड़पथी समझी अने दाखलानी शुरुआत करी। आराम ट्रावेलर्स एक लक्जरी बस धरावे छे, जे एक मास दरमियान 6000 किलोमीटर नी मुसाफरी करे छे। बस नी बैठक क्षमता 60 मुसाफरोनी छे, ते पण सरेराश 80% मुसाफरो ज मुसाफरी करे छे। महीना दरमियान खर्च नीचे प्रमाणे आपने आपेला छे। હવે એ ખર્ચ ત્યાર પછી વિગત છેલ્લી લીટીમાં સુધી ઉપરની વિગતના આધારે પેસેન્જર કિલોમીટર દીઠ પડતર શોધો। પેસેન્જર કિલોમીટર દીઠ પડતર શોધવાની છે। જે કાંઈ ખર્ચ આપેલા છે એ ખર્ચ આપણે ખર્ચના બે વિભાગ કરીએ છીએ। ક્યાં બે વિભાગો કરીએ છીએ? સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ। તમને જે ખર્ચ આપેલા હોય તેના સરખા બે ભાગ કરી અને વિભાગ કરીએ। હવે પ્રથમ આપણે લખવાના થશે સ્થિર ખર્ચ, હાલ એ લખશું, ત્યાર પછી આપણે લખશું ચલિત ખર્ચ। બંને સાથે વિગતો લખી દેવાની, કારણ કે આપણને સ્થિર અને ચલિત અલગ ન આવ્યા હોય, એમાંથી સ્થિર હોય એ સ્થિર એની નીચે દર્શાવીશું, ચલિત હોય તે તેના। હવે દરેક દાખલામાં પહેલું કામ શું કરવાનું, તમને બે જવાબ આપશું, કાં તો પેસેન્જર કિલોમીટર દીઠ પડતર શોધો એમ કહેવામાં આવશે, અથવા ટન કિલોમીટર દીઠ પડતર શોધો આવું કહેવામાં આવશે। તો એ અહીંયા આપણે પેસેન્જર દીઠ કિલોમીટર પડતર શોધવાની કીધી છે। તો પહેલું કામ આપણે ગણતરી નંબર એ કરી લેવાની, પેસેન્જર કિલોમીટર પ્રથમ વિગત આપણે એ શોધી લેવી। હવે જોડે ઉપર આપ્યું છે કેટલા કિલોમીટર, અહીંયા સીધો જવાબ આપી દીધો છે 6000 કિલોમીટર। તમારી પાસે બસની ક્ષમતા કેટલી છે? 60 મુસાફરોની ગુણ્યા 60 કેટલા ટકા ભરાય જોવા મળે છે? 80%। હાલો કરો તેનો ગુણાકાર, 6000 ગુણ્યા 60 ગુણ્યા 80%, એટલે તમને જવાબ મળશે 288000 પેસેન્જર કિલોમીટર। 288000 પેસેન્જર કિલોમીટર આ બસ ચાલે છે। હવે તો તેના પરથી એક મહિનાને લગતા ખર્ચ આપેલા છે, એટલે આપણે જે કાંઈ પડતર શોધવાની થાય એક મહિનાની માત્ર ને માત્ર પડતર શોધવાની છે। ખર્ચ ઘણી વખત તમને વર્ષના આપ્યા હોય તો તમારે એક જ મહિનાના માત્ર પડતરને આધારે શોધવાના રહેશે। તો હાલો કરીએ છીએ ક્રમશઃ ગણતરીની શરૂઆત। ફરી વખત પેસેન્જર કિલોમીટર એટલે શું? હાવ સરળ ઉદાહરણ આપી દઉં। ધારો કે બસ 10 કિલોમીટરનું અંતર કાપે છે, 10 વ્યક્તિ બેઠા હોય તો 10×10 એટલે 100 પેસેન્જર કિલોમીટર થાય। ધારો કે એક બસ 1 કિલોમીટર હાલે છે, અંદર 10 વ્યક્તિ બેઠા હોય, 1 કિલોમીટર×10 એટલે 10 કિલોમીટર પેસેન્જર કિલોમીટર બોલાય। તો આ રીતે આપણે પેસેન્જર શોધવાના થાય છે। તો હવે જોઈએ ક્રમશઃ આપણા ખર્ચ। તમારે મહિના દરમિયાનના ખર્ચ તમને નીચે આપેલા છે, અમુક ખર્ચ તમને વર્ષના આપેલા છે, આપણે એક માસના જ ખર્ચ લખવાના થશે। હલો પહેલું ડ્રાઈવર પગાર, પગાર હંમેશા સ્થિર ખર્ચ, હલો લખો પ્રથમ ડ્રાઈવર પગાર, હલો 3000 પ્રથમ ફરજમાં રકમ લખો 3000 ખાત્યા। કિલિંડર અને કંડક્ટરનો પગાર, કોઈ પણ વ્યક્તિનો પગાર હોય, પગાર દર મહિને ચૂકવાતો હોવાથી સ્થિર ખર્ચ ગણાશે। કિલિંડર અથવા તો કંડક્ટરનો પગાર 2000 એક મહિનાનો, હાલો તો એ લઈએ। આગળ ડીઝલ ઓઇલ જેવા ખર્ચ ચલિત ખર્ચ ગણાય, અગાઉ આપણે કોષ્ટક સમજ્યા હતા, ચલિત ખર્ચમાં ડીઝલ અને ઓઇલ વાહન આવે તો જ ખર્ચ લાગે છે, જો વાહન એ ચલાવવામાં ન આવે તો આ ડીઝલ ભરવાનો કોઈ પ્રશ્ન રહેતો
नहीं तेथी ते चली खर्च गणाय लखो डीजल ओइल डीजल ओइल खर्च आलो केटला आपेला छे 4500 लखो ध्यान रुपया 4500 आगळ रोड टैक्स टैक्स सरकार ने भराय छे रोड टैक्स तमारो वाहन हाले के ना हाले दर महीने जे काही भरवानो थाय ए भरवो ज पड़े रुपया 300 अगर गैरेज भाड़ो स्थिर खर्च गणा कारण के जे भाड़ो चुकवान छे तमे तमारो वाहन रिपेयर करो के ना करो एनु भाड़ो जे थतो ए तो चुकवू ज पड़े हालो गैरेज भाड़ो 1200 रुपया हालो ये लिखियो अगर वहीवटी खर्च स्थिर खर्च वहीवटी खर्च हालो स्थिर खर्च कितना छे तो के जो त्या वहीवटी खर्च आपने 1000 हेलो હવે ની વિગત તો ખાસ ધ્યાનમાં રાખવાની છે બસ ની કિંમત આ મિલકત કહેવાય એ કોઈ ખર્ચ ગણાય નહીં તેથી બસ ની કિંમત આમાં લખાતી નથી મૂડીનું વ્યાજ એ સ્થિર ખર્ચ ગણાય લખો મૂડી વ્યાજ કઈ રીતે મૂડીનું વ્યાજ તમારી બસ ની કિંમત એ મૂળ તમારી મિલકત છે તેથી એ મૂડી ગણાય 6000 ગુણ્યા મૂડીનું વ્યાજ 6000 આપણે કેટલા માસનું લખવાનું છે એક માસનું તમને 6% કરશો એટલે 36000 12 મહિનાના આવશે તો એક માસના આપણું મૂડીનું વ્યાજ કેટલું થશે 3000 રૂપિયા આલો એક માસનું એ મૂડીનું વ્યાજ થશે 3000 આગળ ઘસારો ચલિત ખર્ચ ગણાય વાહન ચાલુ આંકવામાં આવશે તો જ ઘસારો લાગશે તેથી તે ચલિત ખર્ચ આલો ઘસારો 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 પણ મિલકતની કિંમત ઉપર ગણાય 6 લાખ મિલકતની કિંમત છે કેટલા ટકા કીધું 12% ગુણ્યા એક માસનો લખો તો ઘસારો કેટલો થશે જો તો ત્યાં તમે સોરી 6 લાખ ગુણ્યા 12% ગુણ્યા 1 ના સિગ્મા 12 એટલે 6000 રૂપિયા એ તમારો ઘસારો ત્યાં થશે એક મહિનાનો ઘસારો ત્યાં લખ્યો આગળ મરામત ખર્ચ ઘસારાના 75% મરામત ડીઝલ ખર્ચ એ આપણો બધો ચલિત ખર્ચ ગણાય તેથી એ ઘસારાના 75% 6000ના 75% કરો એટલે કેટલી કિંમત મળે છે તો કે 4500 લખો મરામત ખર્ચ ઘસારો કેટલો છે 6000 ગુણ્યા એના કેટલા ટકા 75% એટલે 4500 રૂપિયા હાલો તો આ બધા જ ખર્ચની નોંધ થઈ ગઈ હવે ખાસ ધ્યાન રાખવાનું છે કિલોમીટર દીઠ પડતર શોધવાની એટલે પહેલું તમારે કામ કરી લેવાનું કુલ સ્થિર ખર્ચ હાલો બધાનો સરવાળો કરો કુલ સ્થિર ખર્ચ 10500 મળશે ખાસ ધ્યાન રાખજો કુલ સ્થિર ખર્ચ 10500 મળશે હવે તમારે પેસેન્જર કિલોમીટર દીઠ પણ ખર્ચ અલગ કરવો છે તો પેસેન્જર કિલોમીટર કેટલા છે 288000 સમજ માટે આ દર્શાવું છું 288000 તો દરેક ખર્ચને એ પેસેન્જર કિલોમીટર દીઠ વડે ભાંગતા જઈએ એટલે આપણે પેસેન્જર કિલોમીટર દીઠ સ્થિર ખર્ચ મળે છે આ 10000 ભાંગ્યા 288000 એટલે જવાબ આવશે 0.036 10500 ભાંગ્યા 288000 એટલે એક પેસેન્જર દીઠ 1 કિલોમીટરના 0.036 મળશે હવે આ બધા સ્થિર ચલિત ખર્ચને પણ દરેક ચલિત ખર્ચને પણ આપણે પેસેન્જર કિલોમીટર દીઠ શોધવાના હાલો તો એ 4500 ભાંગ્યા 288000 એટલે આપણે જવાબ મળશે 0.016 6000 ભાંગ્યા 288000 એટલે મળશે 0.020 હાલો 4500 ભાંગ્યા 288000 એટલે જવાબ મળશે તમને 0.016 હાલો તો હવે આ તમને જે કિંમત મળે
તેને કહેવાય કુલ પડતર. કુલ પડતર આલો કુલ પડતર જમવાની કેટલી તમને મળે છે કરો બધા 10500 પ્લસ 4500 પ્લસ 6000 પ્લસ 4500 એટલે કુલ આપણને પડતર પ્રાપ્ત થશે 25500. આલો લખો 25500. આલો એ લખાઈ ગઈ. હવે અહીંયા પણ આનો ટોટલ કરશો તો પણ મળશે અથવા 25500 ગુણ્યા 288000. હાલો તેથી તમને જવાબ મળવો જોઈએ 0.088. હાલો તેથી આપણને એક પેસેન્જર કેટલી પડતર મળી 0.088. અહીંયા કુલ પેઢીની એક મહિનાની કુલ તમારી પડતર કેટલી મળી 25500. ફરી વખત આ પ્રથમ દાખલો છે. સ્થિર ખર્ચ ચલિત ખર્ચ અલગ લખવાના. પ્રથમ બધા સ્થિર ખર્ચ જે મળે એનો સરવાળો કરી લેવાનો. તેને કિલોમીટર દીઠ વડે ભાગતા આપણને 1 કિલોમીટર દીઠ સ્થિર ખર્ચ પ્રાપ્ત થશે. ચલિત ખર્ચને બધા જ ચલિત ખર્ચને પ્રત્યેક આપણા પેસેન્જર કિલોમીટર દીઠ વડે આખા જ ચક્ર દરમિયાન ભાગતા જવાના અને ત્યાર પછી કુલ ચલિત ખર્ચનો સરવાળો કરવાનો નથી. સ્થિર ખર્ચની અંદર 10500 ની અંદર બાકીના ચલિત ખર્ચ ઉમેરી દેશું એટલે 25500 ભાગ્યા પેસેન્જર કિલોમીટર કરશું એટલે આપણને પેસેન્જર કિલોમીટર દીઠ પડતર અથવા તો રૂપિયામાં પણ પડતર મળે છે. તો આ દાખલો અહીં પૂરો કરીએ. હજી એક આગળનો દાખલો અત્યારે જોઈએ છે. દાખલા ક્રમ નંબર 2. દાખલા ક્રમ નંબર 2 ની રકમ જો અગાઉ તમને આપેલી છે. એક સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન 50 કિલોમીટરના અંતરે આવેલ બે શહેર વચ્ચેના રૂટ પર 4 બસ દોડાવે છે. બે શહેરની વચ્ચે 4 બસ દોડાવે. દરેક બસની ક્ષમતા 50 મુસાફરની છે. તેમ ચોપડામાંથી એપ્રિલ 2003ના નીચે મુજબ આંકડા પ્રાપ્ત થાય છે. તેમના ખર્ચ આપેલા છે, સમારકામ કરવેરા સહિત અને છેલ્લે ઘસારો આપેલ છે. આગળના પેજ ઉપરની વિગત ખાસ છે. વ્યાજ અને બીજા ખર્ચ આપેલા છે, કુલ ખર્ચ આપેલા છે. આપણે કુલ ખર્ચ તો આપોઆપ મળવાના છે, બધાનો સરવાળો કરશું એટલે એને ખાસ. બેઠક ક્ષમતાના 80% મુસાફરો પેસેન્જર કિલોમીટર જે શોધવાના છે એ અધૂરી વિગત અહીંયા આપી છે. પહેલી થોડી વિગત ઉપર આપી પાછી અધૂરી વિગત અહીંયા. 80% મુસાફરો ખરેખર લઈ જવામાં આવતા હતા. મહિનાના બધા દિવસોએ 4 બસ દોડતી હતી. એપ્રિલ મહિનો છે એટલે 30 દિવસનો માસ ગણાય તો આપણે 30 દિવસ બસ દોડે છે. દરેક બસ દરરોજ આવવા જતાની રાઉન્ડ ટ્રીપ પૂરી કરે છે. ખાસ આ મહત્વનું છે, બે શહેર વચ્ચેનું અંતર 50 કિલોમીટર. રાઉન્ડ ટ્રીપ પૂરી કરે એટલે કે એક બસ 100 કિલોમીટર અંતર કાપે છે. જો પેસેન્જર કિલોમીટર દીઠ 0.05 પૈસા ભાડું લેવામાં આવતું હોય તો આ રૂટ પર સ્ટેટ ટ્રાન્સપોર્ટને નફો કે ખોટ તે નક્કી કરો. એ તો છે, પણ આપણે જે રીતે દાખલો કરીએ એ પદ્ધતિ એ દાખલાની શરૂઆત કરીએ. પેલું પેસેન્જર કિલોમીટર ખાસ શોધી લઈએ. હાલો ગણતરી નંબર 2 પેસેન્જર કિંમત. હાલો પેસેન્જર કિંમત બે વિગત અલગ અલગ છે એટલે ખાસ ધ્યાન રાખશો. હાલો પ્રથમ કેટલા કિલોમીટર, તો કે 50 કિલોમીટરનું અંતર. ખાસ ધ્યાન રાખજો એ અને બી આમ બે શહેરની વચ્ચેનું અંતર એનું 50 કિલોમીટર. રાઉન્ડ ટ્રીપ આગળના બીજા પેરેગ્રાફમાં એવું કીધું છે, રાઉન્ડ ટ્રીપ પૂરી કરે છે એટલે અહીંયા જાય એટલે 50 અને પરત પાછું અહીંયા આવે છે એટલે બીજા 50. તેથી ગુણ્યા 2. હાલો આગળ ત્યાર પછી તેમાં ક્ષમતા કેટલી છે, 50 મુસાફર પણ 50 વ્યક્તિ બેસતા નથી. 80%, હાલો 50ના 80% કરીએ એટલે 40 મુસાફર બેસે છે. 40 મુસાફર ગુણ્યા મહિનાના કેટલા દિવસ, 30 દિવસ. એપ્રિલ માસ હોવાથી 30 દિવસ. ફરી વખત 50 કિલોમીટરનું અંતર રાઉન્ડ ટ્રીપ પૂરી કરે એટલે પરત આવે એટલે ગુણ્યા 2 એટલે 100 કિલોમીટર. 50 મુસાફરોમાં છે માંથી 80% મુસાફરો સરેરાશ બેસે એટલે 50ના 80%, 40 મુસાફર ગુણ્યા મહિનાના પૂરા દિવસ એટલે 30.
તેથી 480,000 પેસેન્જર કિલોમીટર થશે. કેટલા? 480,000. 480,000 પેસેન્જર કિલોમીટર થશે. હાલો હવે કરીએ ઝડપથી બધા જ ખર્ચની ફાળવણી અને ત્યાં આપણે લખીએ છીએ વિગત. પેલો કયો ખર્ચ લખશો તમે? સ્થિર ખર્ચ. હાલો 5-7 લીટી છોડી દો અને ત્યાં પછી લખો ચલી ખર્ચ. સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ અલગ જ લખવાનો. સ્થિર ખર્ચનો સરવાળો કરી ત્યાર પછી પેસેન્જર કિલોમીટર દીઠ પડતર શોધવાની. ચલિત ખર્ચ એક એક ખર્ચની પેસેન્જર કિલોમીટર દીઠ પડતર શોધવાની. હાલો પહેલું ડ્રાઈવર કંડક્ટરનો પગાર. ડ્રાઈવર ડ્રાઈવર કંડક્ટર પગાર હાલો 3,000 લખ્યા. આગળ ઓફિસ અને સુપરવાઇઝર સ્ટાફ નો પગાર. સ્ટાફ પગાર હાલો કેટલો છે? 1600. પગાર બધા સ્થિર ખર્ચ ગણાશે. ડીઝલ હોય ચલિત ખર્ચ આપણે કામ જોયું તે પ્રમાણે 7,000. આગળ સમારકામ. સમારકામ ચલિત ખર્ચ 1,000. આગળ કરવેરા વીમો સ્થિર ખર્ચ. તમારું વાહન હાલે કે ન હાલે વીમો ભરો નહીં, દર મહિને જે ભરવાનું થાય ભરવું પડે. 1600 રૂપિયા. આગળ ઘસારો. હાલો ઘસારો 3,000. આ 3-4 ખર્ચ એવા છે કે જે ચલિત, બાકી બધા સ્થિર મોટા ભાગે જોવા મળશે આપણા આખા ચક્ર દરમિયાન. આગળ વ્યાજ અને અન્ય ખર્ચ. હાલો ત્યાં વ્યાજ. હાલો વ્યાજ કેટલું છે? 2,000. હાલો બધા ખર્ચની નોંધ પૂરી કરીએ ઝડપથી સરવાળો. હાલો અહીંયા પહેલા કુલ સ્થિર ખર્ચ જો તો કુલ સ્થિર ખર્ચ 3,000 1600 પ્લસ 1600 પ્લસ 2,000 એટલે કુલ થશે 8,200. 8,200. 8,200 ને પેસેન્જર કિલોમીટર દીધા 480,000 વડે ભાગતા 0.017 મળશે. હવે ડીઝલ ઓઇલને 7,000 ભાગ્યા 480,000 એટલે તમને કિંમત ક્યાં મળશે? 0.015. હવે 1,000 ભાગ્યા 480,000 તો તેથી મળશે 0.002. 3,000 ભાગ્યા 480,000 0.006. આગળ તો અહીંયા એ આપણને બધી કિંમત મળી. હવે લખો કુલ પડતર. ખાસ અહીંયા આપણને ભાડું આપેલું છે તે લખુંક્ષણ શોધવાનું. પેલા કુલ પડતર 8,200 પ્લસ 7,000 પ્લસ 1,000 પ્લસ 3,000 એટલે 11,000 આપણને અહીં દઈએ એટલે કેટલા થશે? 19,000. 19,200 ભાગ્યા 480,000 એટલે તમને કિંમત મળે છે, હાલો જો તો 0.04 તમને કિંમત મળે છે. હવે સમજવાનું છે તમને શું કીધું છે છેલ્લી નીતિમાં. જો પેસેન્જર કિલોમીટર દીઠ 0.05 પૈસા ભાડું લેવામાં આવે તો હવે આપણને અહીંયા કુલ ભાડું તમને શું કીધું? ખાસ નિકાલ સમજો. કુલ ભાડું આપણે શોધવાનું છે. કેટલું કીધું? 1 કિલોમીટર દીઠ 0.05. હાલો તો તેથી અહીંયા આપણે ગણતરી કરો કુલ ભાડું. હાલો કેટલા કિલોમીટર? 480,000 ગુણ્યા 0.05 એટલે કુલ ભાડાની આવક થશે 24,000 રૂપિયા. હાલો 24,000 રૂપિયા અહીંયા લખો. 24,000 રૂપિયા અહીંયા લખ્યા. તફાવત આવશે કારણ કે અહીંયા 0.04 એ પડતર મળે અને આ બંને વચ્ચે નો તફાવત 0.01 તો અહીંયા આવશે આપણને 4,800 રૂપિયા. હાલો તો અહીંયા
आपने नफो मिले छे। हालो आपको नफो केटलो मिल्यो 48000 अने अहींया आपने पेसेंजर किलोमीटर दीठ केटलो नफो मिल्यो 0.01। तो आपको आ बीजो दाखलो पण अहींया करो। आज रीते आपको आखो चेप्टर आवे छे એટલે હવે આગળના દાખલા આગળના વિડિયોમાં સમજો ક્યાં સુધી અત્યારે રજા લે છે। धन्यवाद।